નમસ્કાર, અત્યારે જ બુલેટિનમાં આપનું સ્વાગત છે. તો આવજો એ સમાચાર વિસ્તારથી. રૂપિયા 18 લાખની બેગ છીનવી ભાગેલા આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ગણતરીના દિવસોમાં જ દબોચી પાડ્યા. તો આવજો સુરતથી અમારા પ્રતિનિધિ હિરેન મહેતાનો એક રિપોર્ટ. સુરતના ખટોદરા યુનિક હોસ્પિટલની બાજુમાં કેનાલ રોડ પર 2 દિવસ પહેલા બપોરના સમયે મોટરસાઇકલ પર રૂપિયા 18 લાખની બેગ છીનવી ભાગેલા ઝડપાય છે. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીઓને પકડી પાડી કેસને ઉકેલવામાં સફળતા હાંસલ કરી છે. એટલું જ નહીં પણ કંપનીમાં જ એક કર્મચારી લૂંટનું આયોજન કર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે ગુનામાં વપરાયેલ બાઇક અને રોકડ મળી 6.57 લાખનો મુદ્દામાલ કબજે લઈ આગળની તપાસ હાથ ધરી છે. દેવ વધી જતાં પ્લાન ઘડ્યો અજય તોમર પોલીસ કમિશનર સુરતે જણાવ્યું હતું કે ઘટનાની ગણતરીની મિટોમાં જ ક્રાઇમ બ્રાન્ચ અલગ અલગ ટીમો વર્કઆઉટમાં લાગી ગઈ હતી. બાતમીના આધારે ફટાર ઓવરબ્રિજ ઉતરતા જોગ્ગસ પાર્ક તરફ જવાના રસ્તા પરથી આરોપી દુષ્યંત રજનીકાંત પાઠક રહે રૂપાલી કોઓપરેટિવ સોસાયટી ઉમા ભવન રોડ ભટાર અને નરેન્દ્ર ઉર્ફે વિપુલ રમેશભાઈ યાદવ રહે પ્લોટ નંબર 18 જનતાનગર ખટોદરાને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા પૂછપરછ કરતા આરોપી દુષ્યંત પાઠકે જણાવ્યું હતું, પોતાનું દેવું વધી જતાં પૈસાની જરૂર હોવાથી પોતે સહ આરોપી સાથે મળી પોતાની જ ઓફિસમાં ડિસ્ટ્રીબ્યુટર નૈનેશ સાદડીવાળા જે રોજ ઓફિસની રોકડ રકમ બપોરના સમય બેગમાં ભરી બેંકમાં જવા કરાવવા જતા હોય જેથી તેના રોકડ રકમ ભરેલ થયેલાની લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો. રેકી કરીને લૂંટ કરી દુષ્યંતે પણ ખબર હતી કે નૈનેશ સાદડીવાળા ઓફિસથી મોટાભાગે બપોરે 3 થી 3.5 વચ્ચે રોકડા રૂપિયા બેંકમાં ભરવા જતો હોય છે. જે પ્લાન મુજબ 15મીએ બપોરે યુનિક હોસ્પિટલ ખાતે તેને ચાલુ બાઇક પરથી નીચે પાડી 18 લાખ ભરેલી બેગ લૂંટીને ભાગી ગયો હતો. ત્યારબાદ બંને આરોપીએ રૂપિયા વહેંચી લીધા હતા. બંને અલગ અલગ દિશામાં ભાગી ગયા હતા. ગઈ તારીખ 15મી માર્ચના રોજ બપોરે 3 થી 3.5 વાગ્યાની સુમારે ખટોદરા વિસ્તારમાં આવેલ યુનિક હોસ્પિટલની પાસે એક ગંભીર બનાવ બન્યા હતા. ફરિયાદી પોતાની મોટરસાઇકલ ઉપર 18 લાખ રૂપિયાની બેગ ખભા ઉપર ફસાવીને અને મોટરસાઇકલને ડિક્કી ઉપર રાખીને જતા હતા. તો બીજી બાઇક ઉપર આરોપીઓએ આવીને એના ખભામાંથી બેગ ખેંચી ફરિયાદી પડી ગયા અને આ લોકો બેગ ઝૂંટવીને ભાગી ગયા હતા. આ ગંભીર પ્રકારના બનાવ હતા. તાત્કાલિક ખટોદરા જે સ્થાનિક પોલીસ છે, ખટોદરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ ખૂબ ખંત અને મહેનતથી કામગીરી કરી. ટેકનિકલ, હ્યુમન સ્કિલ્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ આ બધી કામે લગાડીને આ ગુના ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. જેમાં વાત કરી આ ગુના ડિટેક્ટ કરવામાં ડીસીબી અને ખટોદરા પોલીસે ટીમ સ્પિરિટથી ભેગા મળીને આ સફળતા મેળવેલ છે. આમાં આરોપી છે દુષ્યંત રજનીકાંત પાઠક, ઉંમર વર્ષ 34. આ ઉમા ભવન રોડ ભટાર સુરત અને મૂળ પ્રભાસ પાટણ વેરાવળ સૌરાષ્ટ્રનો રહેવાસી છે. એની સાથે બીજા એક આરોપી હતા અને જે ત્રીજા આરોપી છે એની મોટરસાઇકલ આ લોકોએ આ ગુનાના કામે વાપરી હતી. આરોપીઓના જણાવ્યા પ્રમાણે આ લોકોના દેવું વધી જતા આ લોકોએ આ ગુના આચર્યા છે. પરંતુ આરોપી દુષ્યંત જે વિસ્તારમાં રહે છે એની નજીકમાં જ નરેન્દ્ર ઉર્ફે વિપુલ સન ઓફ રમેશભાઈ યાદવ આ મૂળ ભાડલા જસદણ જિલ્લા રાજકોટનો રહેવાસી છે આ બેજણા પકડાયા છે. દુષ્યંત જે વિસ્તારમાં રહે છે આ વિસ્તારમાં જ ભટારમાં ઈંડાની લારી નરેન્દ્ર ઉર્ફે વિપુલ સન ઓફ રમેશભાઈ યાદવ આ લગાડે છે. ત્રીજા એક સાથીદાર હતા જેની શોધખોળ અત્યારે પોલીસ કરી રહી છે, આ પણ પકડાઈ જશે. આ જે અત્યાર સુધી રિકવરી થઈ છે રોકડ રૂપિયા 6,57,000, બજાજ કંપનીનું મોટરસાઇકલ, મોબાઈલ ફોન નંગ 2, તો કુલ 7,13,400 રૂપિયાની રિકવરી થઈ ગઈ છે. આરોપીઓએ જે સમય એને મળ્યા, કેમકે આજે અટક થયા છે, આ દરમિયાનમાં લગભગ 2,80,000 જુદા જુદા જગ્યાએ ખરીદીમાં અને બીજા લોકોને આપવામાં વાપર્યા છે. આ રિકવર કરવાની કામગીરી પર ચાલુ છે.
અને બાકીની રિકવરી ત્રીજા તોમતદાર જ્યારે અટક થશે એને પાસેથી કરી લેવામાં આવશે. કોઈ પણ વેપારિક એકમ અથવા સંસ્થા કે વ્યક્તિ 18 લાખ જેટલી રકમ એવી રીતે ડીકી ઉપર મૂકીને બેગ લઈને જતી હોય આ અસુરક્ષિત છે, આ સેફ નથી. આ પ્રકારની મોટી રકમ લઈને જાય માણસ ફોર વ્હીલરમાં હોવો જોઈએ અને એની સાથે એના સાથીદાર કોઈ હોવા જોઈએ. તો એટલી તકેદારી તમામ નાગરિકો રાખે એટલા માટે હું અપીલ કરું છું. અને પોલીસે જે સફળતા મેળવેલ છે આના માટે પોલીસના જે અધિકારી કર્મચારીઓએ આમાં મહેનત કરી છે એને યોગ્ય ઇનામ આપવામાં આવશે.